ઇલેક્ટ્રોનમાં ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યાના છે એ સમીકરણની આપણે ચર્ચા કરશું. તો આ પ્રશ્નના ઉત્તર પહેલા આપણે વાત કરીએ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવવા માટે. તો અગાઉ બોહરના અધિતર્ક નંબર 1 2 અને 3 અનુસાર બોહર એવું કીધું હતું કે કોઈ પણ ન્યુક્લિયસ હોય ન્યુક્લિયસ પરથી કોઈ ઇલેક્ટ્રોન છે સ્થાયી કક્ષકમાં છે ભ્રમણ છે કરશે સ્થાયી કક્ષકમાં ભ્રમણ જેમાં ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. નંબર 2 બીજું અધિતર્કમાં એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે એ L = mh / 2π h / 2π ના પૂર્ણ ગુણકમાં હોય એવા જ કોણીય વેગમાન ધરાવે એવા જ કક્ષકમાં પોતે ભ્રમણ કરશે. આની બીજી છે અધિતર્ક. હવે આપણે ખ્યાલ છે કે ધારો કે આ રીતે n = 1 2 3 વગેરે કક્ષકો છે જેમ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ n = 1 એટલે ધરા સ્થિતિ 2 3 વગેરે ઉત્તેજ સ્થિતિમાં છે. હવે જો ઇલેક્ટ્રોનને બહારથી આપણે ઊર્જા આપીએ તો કોઈ એક કક્ષકમાંથી ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષકમાં છે દાખલ થાય છે. એનાથી ઉલટું જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઊર્જા ધરાવતા કક્ષકમાંથી છે એ નિમ્ન ઊર્જા ધરાવતા કક્ષકની અંદર છે દાખલ થાય ધારો કે n = 2 માંથી n = 1 ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો બંનેના ઊર્જાના તફાવત અનુસાર એમાંથી જે ફોટોનનો ઉત્સર્જન થાય છે એ ફોટોનનો ઉત્સર્જન એટલે એ આપણે ફોટોનનો ઉત્સર્જન વિકિરણની આવૃત્તિ મેળવી. તો બોહરના અધિતર્ક ત્રીજા અનુસાર આપણે ખબર છે કે કોઈ પણ એનિમી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાનું સૂત્ર હું ni એટલે શરૂઆતની કક્ષક લખું છું એટલે સૂત્ર થશે -me^4 એના છેદમાં 8 વખત ε² h નો સ્ક્વેર અને ni નો સ્ક્વેર સમીકરણ નંબર 1. આ ni કક્ષક એટલે આ છે એમાંથી nf એટલે આ કક્ષકમાં દાખલ થાય છે તો એ કક્ષકની ઊર્જા enf બરાબર આ જ રીતે લખી શકાશે me^4 8 વખત ε² h સ્ક્વેર nf નો સ્ક્વેર થશે સમીકરણ નંબર 2. હવે અહીંયા i નંબરની કક્ષક છે ઇઝ ગ્રેટર ધેન nf છે આ મોટી કક્ષક છે n = 2 આપણે ધારો કે લઈએ તો અને માંથી f કક્ષકમાં દાખલ થાય છે તો આના પરથી આપણે કહી શકાય કે ei is greater than enf એવું થશે એટલે કે આ કક્ષકની ઊર્જા વધુ હશે આ કક્ષકની ઊર્જા ઓછી હશે. તો બંનેના તફાવત અનુસાર છે માંથી ફોટોન ઉત્પન્ન થાય તો ફોટોનની ઊર્જા માટે આપણે ni - enf છે એવું લેશું. એટલે બંનેની બાદબાકી કરશું તમે જોશો કે બંનેની બાદબાકીમાં બધું જ વસ્તુ કોમન છે સિવાય કે આ ni નો સ્ક્વેર અને nf નો સ્ક્વેર આ જ વસ્તુ છે છૂટી પડે અલગ હોય છે. તો બાદબાકી માટે હું કોમન કાઢીશ me^4 8 ε² h નો સ્ક્વેર આ બધી વસ્તુ કોમન નીકળશે. હવે ni સ્ક્વેર અને nf સ્ક્વેર આ enf છે તો enf ની આગળ ઋણ નિશાની છે અને enf અહીં ઋણ છે એટલે આ માઇનસ અને માઇનસ પ્લસ થશે એટલે nf છે એ પહેલા હું લખીશ એ પ્લસ થશે જ્યારે eni ની અંદર આ માઇનસ પર જેમ પાછળ આવશે એટલે 1/ni નો સ્ક્વેર આવું થશે. બાદબાકી આ બંનેની ઊર્જાનો તફાવત એ ફોટોન ની ઊર્જા જેટલો હોય છે જે આપણે જાણીએ છીએ h ન્યુ અને i માંથી f કક્ષક બરાબર me^4 8 વખત એપ્સિલોન નો સ્ક્વેર h નો સ્ક્વેર 1/nf² -1/ni નો સ્ક્વેર. આપણે ન્યુ f આવૃત્તિ જો મેળવવી છે એટલે h અંશમાંથી છેદમાં જશે me^4 8 એપ્સિલોન નો સ્ક્વેર h ઇન્ટુ h નો સ્ક્વેર એટલે h ની ક્યુબ થશે 3/nf² -1/ni² આ જે સૂત્ર મને મળે છે એ થઈ ગયું એક કક્ષકમાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષકમાં જાય છે ત્યારે ઉત્પન્ન થતા ફોટોનની વિકિરણની આવૃત્તિનું સૂત્ર. હવે આપણે મેળવવું છે તરંગ સંખ્યા સૂત્ર. તો એ મેળવવા માટે આપણે જાણીએ છીએ કે c = લેમ્ડા ઇન્ટુ μ. તો 1/λ કરો તો શું થશે μ ના છેદમાં c થશે લેમ્ડા છેદમાં આ c અંશમાંથી છેદમાં છે. હવે μ એટલે આ સૂત્રમાં કિંમત મૂકીશ 1/c એમનેમ μ એટલે me^4 ના છેદમાં 8 વખત ε² h² 1/nf² -1/ni² નો સ્ક્વેર આવું થશે એટલે કે me^4 ના છેદમાં 8 ε² h³ ઇન્ટુ આ c ગુણકમાં આવશે 1/nf² -1/ni² નો સ્ક્વેર આ 1/λ આવ્યો. આ
જે મુજે છે m ની 4 ઘાત આ બધી જ વસ્તુ જે છે એ થશે m ઇલેક્ટ્રોન નું દળ e વીજ ભાર એપ્સિલોન 0 અચળાંક h પ્લાન્ક અચળાંક c પ્રકાશનો વેગ તો આ બધા જ વસ્તુ જે છે m e ની 4 ઘાત 8 એપ્સિલોન સ્ક્વેર h ક્યુબ ઇન્ટુ જેને કહેવાય છે r r એટલે કે રીડબર્ગ અચળાંક અને કે રીડબર્ગ અચળાંક તો અહીંયા આ ફાઇનલ સૂત્ર આપણે આ મળશે 1 / લેમ્ડા if બરાબર r 1 upon nf no square 1 upon nf no square minus 1 upon ni no square આ જે સૂત્ર મળે છે એ તરંગ સંખ્યાનું છે તો આમ હાઇડ્રોજન પરમાણુમાં એક કક્ષકમાંથી બીજા કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઉદ્ભવતા ફોટોનની